हेलो विद्यार्थी मित्रों, माय सेल्फ योगेश प्रजापति महर्षि शांतिपन स्कूल। आज आपने धोरण 9 चैप्टर नंबर 1 संख्या पद्धति नो अभ्यास करवानो छे। विद्यार्थी मित्रों, मारी खास रिक्वेस्ट छे कि आ वीडियो ने छेक छेल्ले सुधी जुओ। हेलो स्टूडेंट्स, आज आपने चैप्टर नंबर 1 संख्या पद्धति में लेक्चर नंबर 3 में खूब ज अगत्यनो टॉपिक अने त्यारबाद स्वाध्याय 1.3 ना खूब ज अगत्यना दाखला जोवाना छे। तो विद्यार्थी मित्रों, वास्तविक संख्या ने तेनी दशांश अभिव्यक्ति, तो वास्तविक संख्या में सम्य संख्या ने असम्य संख्या नो समावेश थाय छे। तो विद्यार्थी मित्रों, सम्य संख्या ने पी बाय क्यू स्वरूप में लखी शकाय छे, तमने ख्याल ज छे। अने पी बाय क्यू स्वरूप नी सम्य संख्या ने दशांश स्वरूप में दर्शावा माटे तमारे पी ने एटले के अंश ने छेद वडे भागवो पड़े छे, एटले के पी ने क्यू वडे भागवामां आवे छे। तो विद्यार्थी मित्रों, दशांश स्वरूप एटले के पॉइंट वाळुं स्वरूप। हवे स्वाध्याय 1.3 ना दाखला जोईए। तो नीचेनी संख्याओने दशांश स्वरूपमां लखो अने ते केवा प्रकारनी दशांश अभिव्यक्ति छे ते पण जणાવવાનું છે। તો અહી તમારે સૌ પ્રથમ દશાંશ સ્વરૂપમાં લખવાનું છે। તો 36 ને 100 વડે ભાગવામાં આવે તો અહીં છેદમાં 2 શૂન્ય છે, એટલે કે 2 પોઈન્ટ કાપીશું અને ત્યારબાદ 36 લખીશું, એટલે કે 1 અને 2 પછી 2 પોઈન્ટ આવશે, એટલે કે 36 છેદમાં 100 ને 0.36 વડે પણ તમે લખી શકો છો। તો હવે આ તમે દશાંશ સ્વરૂપમાં લખ્યું અને ત્યારબાદ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, તો અહીં શાંત સ્વરૂપમાં આવશે, શાંત સ્વરૂપમાં છે, કારણ કે 0.36 પછી કોઈ પણ અંક આવતો નથી, એટલે કે આવા સ્વરૂપને આપણે શાંત સ્વરૂપ કહીશું। કયું સ્વરૂપ કહીશું? શાંત સ્વરૂપ કહીશું। હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરનો દાખલો 4.1 અષ્ટમાંશ, એટલે કે જો તમે સાદરૂપ આપો તો 8 × 32 + 1 એટલે કે 33/8 થશે। હવે આપણે 33 ને 8 વડે ભાગીશું। જો 33 ને 8 વડે ભાગીએ તો તમને 8 નો ગળ્યો આવડે છે, 8 × 4 કેટલા થાય? 32 થાય। હવે 33 માંથી 32 બાદ કરતા આપણને 1 મળે છે। હવે 8 ના ગળિયામાં 1 આવતો નથી, એટલે કે પોઈન્ટ લઈશું, એટલે કે અહીં પણ પોઈન્ટ લઈશું અને શૂન્ય ને નીચે લાવશું। હવે ત્યારબાદ 8 × 1 = 8 થાય છે। હવે જો બાદબાકી કરીએ તો 10 માંથી 8 જાય તો 2 વધે છે, અહીં શૂન્ય નીચે આવશે। હવે 8 × 2 = 16 થાય છે। હવે 20 માંથી 16 બાદ કરતા આપણને 4 મળે છે, શૂન્ય આવશે, એટલે કે 8 × 5 કેટલા થશે? 40 થશે, એટલે કે આપણને જવાબમાં કેટલા મળ્યા? 4.125। હવે 4.125 પછી એક પણ અંક આવતો નથી, કારણ કે આપણને શેષ શૂન્ય મળી ગઈ છે, એટલે કે આ સ્વરૂપ પણ શાંત સ્વરૂપ થશે। કયું સ્વરૂપ થશે? શાંત સ્વરૂપ થશે, કારણ કે તમને શેષ શૂન્ય મળી ગઈ છે અને 125 પછી એક પણ અંક આવતો નથી, એટલે કે આવા સ્વરૂપને શાંત સ્વરૂપ કહે છે। હવે ત્યારબાદનો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5, 2/11, તો 2 ને 11 વડે ભાગવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, 2 ને 11 વડે ભાગી ન શકાય, તો આપણે શૂન્ય લઈશું, પોઈન્ટ લઈશું, કારણ કે અહીં પણ પોઈન્ટ આવશે। હવે 11 × 1 = 11 થાય છે। ત્યારબાદ 20 માંથી જો 11 બાદ થાય તો આપણને કેટલા મળે છે? 9 મળે છે, ત્યારબાદ શૂન્ય આવશે, તો 11 × 8 = 88 થાય છે। ત્યારબાદ 2 મળે છે, હવે શૂન્ય આવશે, 11 × 1 = 11 થશે, પાછું આ સ્વરૂપ જ આવશે, અહીં 9 મળશે, 11 × 8 = 88 થશે, તો ત્યારબાદ પણ 2 મળે છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો આ સ્વરૂપમાં 2/11 = આપણને 0.1818, એટલે કે 0.1812 મળશે, કારણ કે આ સ્વરૂપ કેવું થશે? અનંત આવૃત થશે। શું થશે? અનંત આવૃત, કારણ કે અહીં 0.1818818 અનંત સુધી જશે, કારણ કે તમારે આ સ્વરૂપ જ મળશે, શૂન્ય નીચે આવશે, એટલે કે 20 બનશે, ત્યારબાદ 11 × 2 = 11 કરીશું અને આ સ્વરૂપ જ આવશે, એટલે કે આવું સ્વરૂપ ને અનંત આવું સ્વરૂપ કહીશું। તો વિદ્યાર્થી મિત્રો, જે પહેલો દાખલો જોયો એમાં શાંત સ્વરૂપ હતું, ત્રીજા નંબરના દાખલા પણ શાંત સ્વરૂપ હતું, જ્યારે પાંચમા નંબરના દાખલામાં અનંત આવૃત બનશે। તો
આ દાખલા પણ ખૂબ જ અગત્યના છે અને આ રીતે તમે ગણી શકો છો. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 ખૂબ જ અગત્યનો દાખલો, ખૂબ જ આયમી દાખલો. પી પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી બાય ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પી બાય ક્યુ સ્વરૂપમાં એટલે કે સમય સ્વરૂપમાં તમારે દર્શાવવાની છે. તો સૌ પ્રથમ તમારે ધારવી પડશે કે x બરાબર 0.6 બાર. હવે x બરાબર 0.6 બાર થાય એટલે તમારે 666 તમે અનંત સુધી લખી શકો છો. હવે કારણ કે અહીં બાર છે, જે સંખ્યા પર બાર હોય એ સંખ્યાને તમે અનંત સુધી લખી શકો છો. અહીં પોઈન્ટ પછી એક જ સંખ્યા છે. કેટલી સંખ્યા છે? એક જ સંખ્યા છે અને એક જ સંખ્યા પર બાર છે. એટલે તમે ડાબી બાજુ અને જમણી બાજુ 10 વડે ગુણી શકશો, કારણ કે એક પોઈન્ટ હોવાથી 10 વડે ગુણીશું. જો પોઈન્ટ પછી બે સંખ્યા પર બાર હોય તો તમે 100 વડે ગુણી શકો છો. જ્યારે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા પર બાર હોય તો તમે 1000 વડે પણ ગુણી શકો છો. અહીં પોઈન્ટ પછી એક જ સંખ્યા પર બાર છે એટલે કે તમે 10 વડે ગુણતા 10 ગુણ્યા એક્સ 10x હશે, અને 0.666 ને 10 વડે ગુણતા 6.666 અનંત સુધી થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં લખી શકો બંને બાજુ 10 વડે ગુણતા. કેટલા વડે ગુણતા? 10 વડે ગુણતા. હવે તમે અહીં લખી શકો છો કે 10x ના 10x. હવે જો આને અલગ તમે કરો તો 6.666 પણ તમે લખી શકશો, કારણ કે 6.666 અને તમે 6.66 પણ લખી શકો. હવે 10x ના 10x, હવે 6 ના 6, હવે 0.666 ને આપણે કોના વડે દર્શાવીએ છીએ? x વડે. તો આની કિંમત આપણે x લખી શકીએ. હવે x ને જો ડાબી બાજુ ને જમણી બાજુ લઈએ તો 10x માંથી x બાદ થશે, બરાબર 6 ના 6 હશે. હવે 10x માંથી x બાદ કરતા આપણને 9x મળે છે, બરાબર 6. એટલે કે x ની કિંમત 6 છેદમાં 9 મળશે, કારણ કે ગુણાકારમાંથી ભાગાકારમાં આવે તો ભાગાકારમાં આવે. હવે 3 દુ 6 અને 3 તરી 9, જો 3 વડે ઉપર ગુણીએ તો 3 દુ 6 થાય છે, 3 તરી 9 થાય છે, એટલે કે 2 છેદમાં 3 મળે. તો આપણને p / q સ્વરૂપમાં 2 છેદમાં 3 મળે છે. ખૂબ જ અગત્યનો દાખલો છે. તો કેવી રીતે યાદ રાખવાનું? તો સૌ પ્રથમ સંખ્યાને x વડે ધારી લેવાના, ત્યારબાદ જે પણ સંખ્યા પર બાર હોય તેને અનંત સુધી તમે લખી શકો છો. અહીં પોઈન્ટ પછી એક જ સંખ્યા પર બાર હોવાથી આપણે 10 વડે બંને બાજુ ગુણીએ. હવે આ સંખ્યાને ભાગ પાડીશું જેથી આપણે x ની કિંમત મૂકી શકીએ. તો x ની કિંમત મૂકવા માટે 6.66 ને 6.66 લખી શકાય. હવે 0.66 ની બદલે આપણે x લખીએ. જો x જમણી બાજુથી ડાબી બાજુ આવે તો માઇનસ થાય છે, એટલે કે 10x માંથી x બાદ કરતા 9x મળે છે. 9x બરાબર 6 મળે, એટલે કે x ની કિંમત 6 છેદમાં 9 મળે છે, એટલે કે x ની કિંમત 2 છેદમાં 3 મળશે. હવે આપણે ક્વેશ્ચન નંબર 2, જેમાં x બરાબર 0.47 બાર ધારી લઈએ. શું કરીએ? x બરાબર 0.47 ધારી લઈએ. હવે 0.47777 અનંત સુધી જશે, કારણ કે 7 ઉપર 12 છે, એટલે કે 7 ને અનંત સુધી લખી શકીએ. હવે આપણે 7 ઉપર 12 છે, એક જ સંખ્યા પર 12 હોવાથી 10 વડે ગુણીશું, એટલે કે 10x બરાબર 4.7777 અનંત સુધી જશે, કારણ કે 4 એક પોઈન્ટ આગળ આવશે. હવે આપણે 10x ને 10x લખીશું. હવે 4.77 ને આપણે જો અલગ રીતે લખવું હોય તો, જો x ની કિંમત મૂકી શકાય તે રીતે લખવું હોય તો 4.3 પ્લસ 0.4777 અનંત સુધી, કારણ કે જો 4.3 માં 0.477 જો એડ કરીએ તો આપણને આ સ્વરૂપે જ મળે છે. તમે ચેક કરવું તો કરી લેજો કે 4.3 માં 0.477 એડ કરતા આપણને 4.77 જ મળે છે. તો હવે 10x ના 10x લખીશું, 4.3 ના 4.3, અને 0.477 ના બદલે આપણે x લખી શકીએ. હવે જો x ની જમણી બાજુ લેતા
दस एक्स मे एक्स बात एट के 4.3 जमनी बाजू मैं हम दस एक्स मे एक्स बात करता नव एक्स मैसे 4.3 એટલે કે 43/10 લખી શકીએ કારણ કે 4.3 ને 43/10 પણ લખી શકાય છે જેથી x ની કિંમત 43/10×9 મળશે એટલે કે 43/10 આપણને 10/9 મળશે એટલે કે x ની કિંમત આપણને 43/90 મળશે તો આ રીતે પણ ક્વેશ્ચન ગણી શકાય છે અને ખૂબ જ અગત્યના દાખલા ખૂબ જ આયમ્પી દાખલા તમે ગણી શકો છો।